દેશમાં કોરોનાનું ત્રીજું મોજું ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સાંસદે કહ્યું કે મને પ્રચાર દરમિયાન થોડી સમસ્યા થઈ હતી, બાદમાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચૂંટણી પંચને અપીલ કરતા તેમણે કહ્યું કે ઉમેદવારો અને કાર્યકરોને કોરોનાનો બીજો ડોઝ મેળવવો જોઈએ. વળી વરુણ ગાંધીએ પીલીભીતના 3 દિવસના પ્રવાસ પછી દિલ્હીમાં પોતાને અલગ કરી દીધા હતા. તેમણે આ અંગે ટ્વીટ કર્યું છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે તેમને કોરોનાના ખૂબ જ ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં વરુણ ગાંધીએ તેમની પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે 3 દિવસથી પીલીભીતમાં હાજર હતા અને આ દરમિયાન તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમે જોઈ શકો છો કે વરુણ ગાંધીએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે પીલીભીતમાં મારા 3 દિવસના રોકાણ દરમિયાન મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને લક્ષણો ખૂબ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. અમે હવે ત્રીજી લહેર અને ચૂંટણી પ્રચારની મધ્યમાં છીએ. ચૂંટણી પંચે ઉમેદવારો અને રાજકીય કાર્યકરોને પણ બુસ્ટર ડોઝ લાગુ કરવા નિર્દેશ આપવો જોઈએ.